વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે આપણે વાત કરીશું એસસી અને એસટીને લગતી મહત્વની યોજનાઓના હેતુલક્ષી પ્રશ્નો. બરાબર છે ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ, આના પહેલાં મેં મટીરિયલ 4માં, મટીરિયલ 9માં, મટીરિયલ 10 અને મટીરિયલ 11 યોજનાને લગતા મહત્વના ક્વેશ્ચન મૂક્યા છે ફ્રેન્ડ. એ વિડીયો અચૂકથી દેખજો. અને આ છે 5મો વિડીયો, બરાબર, યોજનાને લગતો. ફ્રેન્ડ, આ બધા વિડીયો દેખજો, આમાંથી એક, આમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન હશે જ, બરાબર છે ફ્રેન્ડ્સ? તો એની વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી છે, બરાબર, તો દેખી લેજે બધા. ઓકે ફ્રેન્ડ્સ, તો પહેલો ક્વેશ્ચન છે આજનો, માનવ ગરિમા યોજનામાં કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે? માનવ ગરિમા યોજનામાં કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે? તો 4000 રૂપિયાની સહાય કરવામાં આવે છે, બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન, માનવ ગરિમા યોજના શેનું પ્રોત્સાહન કરે છે? તો માનવ ગરિમા યોજના સ્વરોજગારીનું પ્રોત્સાહન કરે છે. અને ફ્રેન્ડ્સ, માનવ ગરિમા યોજનામાં ગવર્મેન્ટ દ્વારા ટૂલ કિટ્સ આપવામાં આવે છે, બરાબર છે, અને જે અતિ પછાત અને વિચરતી વિમુક્તિ જાતિ માટે આપવામાં આવે છે, બરાબર છે, કે જે સામાજિક રીતે પછાત છે અને શૈક્ષણિક રીતે, બરાબર છે, ને આની માટે આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા નથી, બરાબર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકો માટે માનવ ગરિમા યોજના. થર્ડ ક્વેશ્ચન, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં શહેરી વિસ્તાર માટે કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે? તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં શહેરી વિસ્તાર માટે 70,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. ફ્રેન્ડ્સ, આ મોસ્ટ ઓફ એક્ઝામ આ ક્વેશ્ચન હોય છે, બરાબર છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં શહેરી વિસ્તાર માટે અથવા તો ગ્રામ્ય વિસ્તાર માટે કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે? તો શહેરી વિસ્તાર માટે 70,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે 50,000, બરાબર છે. આ યોજનાનો લાભ લેવા માટે, બરાબર છે, આ યોજનાનો લાભ કોણ લઈ શકે? તો જેની વાર્ષિક આવક મર્યાદા 24,000 હોય, બરાબર છે, અને પોતાની માલિકીનો જમીનનો પ્લોટ હોવો જોઈએ, બરાબર છે. પોતાની માલિકનો જમીનનો પ્લોટ હોય તો એ લોકો આ લાભ લઈ શકે. અને હા, જે અતિ પછાત બાર જાતિના લોકોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે, બરાબર છે. પહેલાં અતિ પછાત જાતિના લોકોને અગ્રતા આપવામાં આવશે. ઓકે ફ્રેન્ડ્સ, ફોર્થ ક્વેશ્ચન, 7 ફેરા સમૂહ લગ્ન યોજનામાં ઓછામાં ઓછા કેટલા યુગ બક્ષી પંચજાતિના હોવા જોઈએ? બરાબર છે. 7 ફેરા સમૂહ લગ્ન યોજનામાં ઓછામાં ઓછા કેટલા યુગલ બક્ષી પંચજાતિના હોવા જોઈએ? તો 7 ફેરા લગ્ન સમૂહમાં ઓછામાં ઓછા 10 યુગલ બક્ષી પંચજાતિના હોવા જોઈએ, બરાબર છે. તો આ યોજનાનો લાભ કોણ લઈ શકે? તો બરાબર છે, તો જેની વાર્ષિક આવક ગ્રામ્યમાં 1,20,000 હોય અને શહેરમાં 1.5 લાખ કરતાં ઓછી હોય એ લોકો આ 7 ફેરા સમૂહ લગ્ન યોજનાનો લાભ લઈ શકે, બરાબર છે. આ યોજનાની અંતર્ગત યુગલ દીઠ 10,000 રૂપિયાની સહાય કન્યાના નામે ચેકથી કરવામાં આવે છે. કયામાં? 7 ફેરા સમૂહ લગ્ન યોજનાના અંતર્ગત, બરાબર છે. કન્યાને 10,000ની ચેક આપવામાં આવે છે, રોકડ નહીં, બરાબર છે. 5મો ક્વેશ્ચન, પૂજ્ય રવિશંકર મહારાજ એવોર્ડ વિજેતાને કેટલી સહાય આપવામાં આવે છે? તો 1,00,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે પૂજ્ય રવિશંકર મહારાજ એવોર્ડને અંતર્ગત, બરાબર છે. તો આ એવોર્ડ કોને મળે છે, મીન્સ કે કોણ પાત્ર બને છે આ એવોર્ડ મેળવવા માટે? તો વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે, બરાબર છે, જે જાતિ અતિ પછાત છે, બરાબર છે, એ જાતિને વિકાસ કરવા માટે જે યોગદાન આપે, બરાબર, વિશિષ્ટ યોગદાન આપે એ વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવે છે, પૂજ્ય રવિશંકર મહારાજ એવોર્ડ, બરાબર છે, એ આપવામાં આવે છે. 6ઠો ક્વેશ્ચન, કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાયની જોગવાઈ છે? તો કુંવરબાઈ મામેરું યોજના અંતર્ગત રૂપિયા 12,000ની સહાયની જોગવાઈ છે. પહેલાં 10,000 હતી, પણ વાર્ષિક 2017-18ના બજેટમાં આને 2,000 રૂપિયા વધારવામાં આવ્યા છે, બરાબર, 12,000ની ચેકથી, બરાબર છે. કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ કોણ લઈ શકે? તો જેની વાર્ષિક આવક ગ્રામ્યમાં રહેતા હોય એમની 1,20,000થી ઓછી હોવી જોઈએ અને શહેરમાં રહેતા હોય એમની 1.5 લાખથી ઓછી હોવી જોઈએ. અને આ આ યોજનાનો લાભ દરેક ઘરમાંથી, બરાબર છે, એક કુટુંબમાંથી એક જ કન્યા લાભ લઈ શકે છે. ઓકે ફ્રેન્ડ, 7મો ક્વેશ્ચન, નાલંદા એવોર્ડ શાના માટે આપવામાં આવે છે? તો નાલંદા એવોર્ડ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના લોકો માટે ઉત્કર્ષ કામ કરતી સંસ્થાને આપવામાં આવે છે, બરાબર છે. નાલંદા એવોર્ડ શાના માટે આપવામાં આવે છે? તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે ઉત્કર્ષ કામ કરતી સંસ્થાને આપવામાં આવે છે. અને આ એવોર્ડને અંતર્ગત 1,00,000 રૂપિયા પણ એ સંસ્થાને આપવામાં આવે છે, બરાબર છે ફ્રેન્ડ્સ. 8મો ક્વેશ્ચન, બીપીએલ લાભાર્થીને આવાસ માટે ગુજરાતના સરકારની કઈ યોજના અમલમાં છે? તો બીપીએલ લાભાર્થીને આવાસ માટે ગુજરાતની સરદાર આવાસ યોજના અમલમાં છે. ઓકે ફ્રેન્ડ્સ, 9મો ક્વેશ્ચન,
રાજ્ય સરકારે પંચવટી યોજના ક્યારથી અમલમાં મૂકી છે? તો રાજ્ય સરકારે પંચવટી યોજના 11 સપ્ટેમ્બર 2004 થી અમલમાં મૂકી છે. ઓકે, 10મો ક્વેશ્ચન, વન મહોત્સવ 2017 ક્યાં આવ્યો? આ ક્વેશ્ચન હશે લગભગ એક્ઝામમાં, બરાબર છે? ધ્યાનથી સાંભળજો. વન મહોત્સવ 2017 ક્યાં આવ્યો છે? તો વન મહોત્સવ 2017 પાલ ડગવાઉ યોજાય, બરાબર છે? પાલ ડગવાઉ ક્યાં આવ્યું છે? તો સાબરકાંઠા જિલ્લામાં, બરાબર છે? તો 11મો ક્વેશ્ચન, જનની સુરક્ષા યોજના શેની સાથે સંકળાયેલી છે? તો જનની સુરક્ષા યોજના સ્કર્ભા સ્ત્રીને પ્રસૂતિ સહાય માટે સંકળાયેલ છે, બરાબર? સગર્ભા સ્ત્રીને પ્રસૂતિ સહાય માટે સંકળાયેલ છે. 12મો ક્વેશ્ચન, ચિરંજીવી યોજનાનો ઉદ્દેશ શું છે? ચિરંજીવી યોજનાનો ઉદ્દેશ શું છે? તો ચિરંજીવી યોજનાનો મુખ્ય ઉદ્દેશ માતૃ મૃત્યુ દર ઘટાડવાનો છે, બરાબર છે? તો આ ચિરંજીવી યોજનાનો લાભ કોણ લઈ શકે? તો આ યોજનાનો લાભ એસસી એસટી અને બીપીએલ કાર્ડ ધરાવતી, બરાબર છે, જે સ્કર્ભા મહિલા હોય એમને મળી શકે, બરાબર છે? અને આ યોજના અંતર્ગત ખાનગી દવાખાનામાં વિનામૂલ્યે પ્રસૂતિની સેવા મળશે, બરાબર છે? આ યોજના અંતર્ગત ખાનગી દવાખાનામાં વિનામૂલ્યે પ્રસૂતિની સેવા મળશે, બરાબર છે? તો 13મો ક્વેશ્ચન, ઘર તીવડા યોજનાનો હેતુ શું છે? તો ઘર તીવડા યોજનાનો હેતુ ગરીબી નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી વિસ્તારની મહિલાને આર્થિક રીતે પગભેર કરવા બેંક લોન આપે છે, બરાબર છે? બરાબર છે, ગરીબ નીચે જીવતી, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી વિસ્તારની મહિલાને આર્થિક રીતે પગભેર કરવા બેંક લોન આપે છે, બરાબર. 14મો ક્વેશ્ચન, નેશનલ એસસી એસટી હબનો ઉદ્દેશ શું છે? તો નેશનલ એસસી એસટી હબનો ઉદ્દેશ એસસી એસટીને વેપારિક સાહસકોને પ્રોત્સાહન આપવો, બરાબર છે? વેપાર કરવા માટે પ્રોત્સાહિત કરવાનો નેશનલ એસસી એસટી હબનો ઉદ્દેશ છે. 15મો ક્વેશ્ચન, ઓકે, સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજનાનો ઉદ્દેશ શું છે? બરાબર છે, સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજનાનો ઉદ્દેશ શું છે? તો ગ્રામીણ વિસ્તારમાં રહેતા અતિ ગરીબ કુટુંબો, એસસી અને એસટીના કુટુંબો તથા જોખમી વ્યવસાય સાથે સંકળાયેલ શ્રમિકોને રોજગારી આપવી, બરાબર છે? કે જે ગામમાં રહેતા હોય એવા વ્યક્તિઓને રોજગારી પૂરી પાડી એ ગ્રામીણ રોજગાર યોજનાનો શું છે? ઉદ્દેશ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે પછાત વર્ગના ઉત્કર્ષ માટે વિવિધ એવોર્ડોનું દેખી લે ભાઈ. આમાંથી કોઈ એકાદ ક્વેશ્ચન હશે. તો પહેલો છે બાબા સાહેબ આંબેડકર એવોર્ડ. તો એ કયા ક્ષેત્રે આપવામાં આવે? તો સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિને આપવામાં આવે છે, અને આમાં સહાયની રકમ કેટલી છે? ₹2 લાખ, બરાબર છે? બાબા સાહેબ આંબેડકર એવોર્ડમાં કેટલાની સહાય કરવામાં? 2 લાખ, બરાબર છે? સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર, બરાબર, મોસ્ટ ઓફ એવું જશે સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન. આપણે ખાલી રકમ યાદ રાખશું કે કેટલા રૂપિયાની સહાય છે. મહાત્મા ગાંધી એવોર્ડ, તો કયું ક્ષેત્ર? સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર, 2 લાખ રૂપિયા. સંત કબીર દલિત સાહિત્ય એવોર્ડ, તો સર્જનાત્મક દલિત સાહિત્ય ક્ષેત્રે, બરાબર, આ કયા ક્ષેત્રે મળે છે? તો સાહિત્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ અને મૌલિક યોગદાન આપનાર અનુસૂચિત જાતિના સાહિત્યકાર જે હોય એને 1 લાખની સહાય આપવામાં આવે છે, બરાબર, પુરસ્કાર આપવામાં આવે છે. મહાત્મા કુલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ, તો અનુસૂચિત જાતિના શ્રેષ્ઠ પત્રકારને આ રકમની સહાય કરવામાં આવે છે. કેટલા રૂપિયાની? 50,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. મહાત્મા કુલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ, બરાબર છે. 5મું, દાસી જીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ એવોર્ડ, તો અનુસૂચિત જાતિના સાહિત્યકારની સર્વશ્રેષ્ઠ કૃતિને આ એવોર્ડ આપવામાં આવશે. તો કેટલા રૂપિયાની સહાય કરવામાં? 50,000. 6ઠું છે મહિલા કલા અથવા સાહિત્ય એવોર્ડ, તો અનુસૂચિત જાતિના લોકોને હસ્તકલા કારીગરી ક્ષેત્રે આગળ લાવવા માટે અનુસૂચિત જાતિની મહિલાને અપાયેલ યોગદાન બદલ, તો મહિલા કલા સાહિત્ય એવોર્ડ, તો કેટલા રૂપિયાની? 1 લાખની, બરાબર છે. એ તો નામ પરથી ખબર પડી જાય કે કયા ક્ષેત્ર માટે છે. તો કેટલાની સહાય મળે? 1 લાખ. દલિત સાહિત્ય ક્ષેત્ર પ્રકાશન સહાય, તો અનુસૂચિત જાતિના સાહિત્યકાર દલિત સમસ્યાને લગતું સાહિત્ય પ્રકાશન કરવા માટે થયેલ ખર્ચના 75%, બરાબર છે, એટલે વધુમાં વધુ ₹10,000 આર્થિક સહાય કરે. અને છેલ્લું છે વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર, તો વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર અંતર્ગત શું? તો રાજ્ય અથવા રાજ્ય બહાર રાષ્ટ્રીય હિત માટે બલિદાન આપનારને ₹1 લાખની સહાય કરવામાં આવે છે. ફ્રેન્ડ, આ બધા એવોર્ડ પછાત વર્ગના ઉત્કૃષ્ટ માટે છે. તો ફ્રેન્ડ્સ, આ રટી લેજો, એક્ઝામમાં એકાદ હશે. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ વિડીયો સાથે મળીશું.